गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 3 विषय गुजराती पाठ 6 बतक અને અથવા પાઠ હંસ એમાં દરેક વિદ્યાર્થી મિત્રો ચોપડી ખોલે અને પાના નંબર 92 જોશે, બરાબર કે જુઓ વાંચો અને લખો। એમાં તમને 92 અને 93 પાના નંબર ઉપર તમને ચિત્ર દોરેલા છે, તે ચિત્ર ઉપરથી તમારે વાક્ય બનાવવાના છે। તેથી અને એટલે શબ્દ વાપરવાનો છે। એમાં ઉદાહરણ તમને આપ્યું છે કે પ્રજ્ઞેશ કેમ ખૂબ છે, તો જવાબ પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો છે તેથી ખુશ છે। પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો એટલે ખુશ છે, બરાબર। હવે પાના નંબર જુઓ 3 કે એક કૃતિકા કેમ રડે છે, તો કૃતિકા પડી ગઈ તેથી રડે છે, બરાબર। તેથી શબ્દ આવ્યો કે કૃતિકા પડી ગઈ એટલે રડે છે। હવે બીજું જુઓ કે વર્ષાબેને છત્રી કેમ ફોડી છે, તો વર્ષા તડકો છે તેથી વર્ષાબેને છત્રી ઓઢી છે, બરાબર। આયો તેથી શબ્દ, હા, તડકો છે એટલે વર્ષાબેને છત્રી ઓઢી છે, બરાબર। તેથી અને એટલે શબ્દ વાક્યમાં આવો જોઈએ, બરાબર। 3 કે અંકિત દોડમાં કેમ જીત્યો, તો અંકિત ઝડપથી દોડ્યો તેથી જીત્યો। અંકિત ઝડપથી દોડ્યો એટલે જીત્યો, એટલે શબ્દ આવ્યો। ચલો 4 કે બાળકો કેમ ખુશ છે, બરાબર, તો રજા છે તેથી બાળકો ખુશ છે। શું? રજા છે તેથી બાળકો ખુશ છે। બીજું કે રજા છે એટલે બાળકો ખુશ છે। 5 નરેન્દ્રભાઈ કેમ લપસી પડ્યા, તો નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો તેથી લપસી ગયા। નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો એટલે લપસી ગયા। દરેક વાક્યમાં તેથી અને એટલે શબ્દ આવે છે, આપણે ચિત્રને જોઈને જ એ વાક્ય બનાવવાનું છે। 6 કે શ્વેતા કેમ પડી ગઈ, તો શ્વેતાનો હાથ છૂટી ગયો તેથી તે પડી ગઈ। શ્વેતાનો હાથ છૂટી ગયો એટલે તે પડી ગઈ, બરાબર। હવે પાના નંબર જુઓ 94 કે વાંચો બોલો લખો, ઉદાહરણ તમને આપ્યું છે ચોપડીની અંદર કે દવા કેમ લેવી પડે, બરાબર। એ તો તમને દરેકને ખબર છે કે દવા કેમ લેવી પડે, કે આપણે માંદા પડીએ બીમાર પડીએ ત્યારે લેવી પડે। તો એ જો જવાબ કે તાવ આવે છે તેથી અને એટલે, બરાબર। તમારે તેથી અને એટલે પાછળ વાક્ય લખવાનું રહેશે। ચલો હવે બીજું જુઓ કે બ્રશ શા માટે કરીએ છીએ, હવે આપણે બ્રશ શાના માટે કરીએ, કે દાંત ચોખાને અને સ્વચ્છ રહે, તેનો જવાબ કે દાંત સ્વચ્છ અને તંદુરસ્ત રહે તેથી અને એટલે। દરેક વાક્યમાં તેથી અને એટલે શબ્દ મૂકવાનો। હવે બીજું જુઓ કે ચોકલેટ કેમ ખરીદી, તો ચોકલેટ કેમ ખરીદી, કે બર્થડે આવે, બરાબર, કોક નવો દિવસ હોય એટલા માટે, કે બર્થડે હતી તેથી એટલે, બરાબર। 3 કે અશ્વિન શા માટે રડ્યો, તો અશ્વિન શેના માટે, કે આપણે પડી જઈએ ત્યારે રડે ને, તો અહીંયા છે કે લપસી પડ્યો તેથી ને એટલે। 4 જાગૃતિ શા માટે દોડી, જાગૃતિ શાના માટે દોડી, આપણે શેના માટે દોડીએ છીએ જ્યારે બહાર જઈએ ત્યારે, રિક્ષા કે ગાડી, બરાબર, તો કે રિક્ષા આવી તેથી એટલે, કે રિક્ષા આવી એટલે કે જાગૃતિ દોડી, બરાબર। કે વહેલા કેમ ઊંઘી ગયા, તો આપણને થાક લાગ્યો તેથી ને એટલે। અહીંયા જો કે વહેલા થાક લાગ્યો તેથી ઊંઘી ગયા। હવે આગળ જુઓ કે કયું બરાબર સમજાય છે, બરાબર લાગે તેની સામે સાચું કરો, જો બરાબર ન લાગે તો નીચે લીટી કરેલા શબ્દ બદલીને કૌંસમાંથી બીજો વિકલ્પ મૂકો, કે અને તો પણ એટલે, આ તમારે 5 શબ્દ આપ્યા છે, કે અને તો પણ એટલે, બરાબર।
હવે જુઓ એક નંબર કે કોમલ અને કરીના વાતો કરે છે એ શબ્દ આપણે શૂટ થાય છે અને કે કોમલ અને કરીના વાતો કરે છે તો એમાં શું હશે વાક્ય સાચું કે તને શું ભાવે કેરી કે કેળા એ વાક્ય સાચું છે ને આપણે મમ્મી એમ પૂછે કે તને શું ભાવે કેરી કે કેળા તો આ વાક્ય સાચું છે હવે ત્રણ કે કાલે સોમવાર છે અને મંગળવાર છે હવે એવું વાક્ય શૂટ થાય હવે એમ કહીએ કે કાલે સોમવાર છે કે મંગળવાર તો ને લીટી કરી છે તે ખાનામાં શું આવશે કે શબ્દ આવશે બરાબર અને ની જગ્યાએ શું લખવાનું કે ચાર કે થેલીમાં ખૂબ ભાર હતો અને મેં ઉંચકી લીધી વાક્ય બને ના બને બરાબર કે થેલીમાં ખૂબ ભાર હતો એટલે મેં ઉંચકી લીધી અને જગ્યાએ શું આવશે એટલે બરાબર ચલો હવે આગળ જુઓ કે તેને છાલ ઉતારી તો પણ કેળું ખાવાની શરૂ કર્યું હવે તો પણ આવે ના આવે શું આવશે અને આવશે કે તેને છાલ ઉતારી અને કેળું ખાવાનું શરૂ કર્યું વાક્ય શું હશે તો પણ ની જગ્યાએ અને હવે છ કે હાથ ધોવો કે જમી લો એવું વાક્ય શું થાય ના થાય તો શું આવશે કે હાથ ધોવો અને જમી લો શું શબ્દ આવશે કે ની જગ્યાએ અને સાત તે ઇનામ જીત્યો એટલે બધાએ તેને અભિનંદન આપ્યા બરાબર છે ને કે ઇનામ જીત્યો એટલે બધાને શું આપે એને અભિનંદન તો વાક્ય શું છે સાચું આઠમું કે વરસાદ પડ્યો હતો તો પણ તેને છત્રી લીધી તો શું આવશે કે વરસાદ પડ્યો હતો તો પણ આવે વાક્ય શું ના થતું શું આવશે એટલે હવે વાંચો કે વરસાદ પડતો હતો એટલે તેને છત્રી લીધી નવ શામરૂપના પગ લાંબા હોય છે તો પણ તે ઝડપથી ચાલે છે ચાલે ના એ વાક્ય ખોટે છે એટલે કે આ શામરૂપના પગ લાંબા હોય છે તો પણ ની જગ્યાએ શું આવશે એટલે એટલે તે ઝડપથી ચાલે છે દસ કે ખૂબ વરસાદ પડતો હતો એટલે બતકનું ઝૂંપડીમાં રોકાયું તો એટલે શબ્દ સાચો આવે છે બરાબર તો દરેક વિદ્યાર્થી મિત્રોએ બોર્ડમાં જે લખાયું છે તે નોટમાં ફરજિયાત લખવું છે બરાબર એક વખત નોટમાં અને ચોપડી પણ પૂરવાની અને સાથે સાથે વાંચન પણ કરતું રહેવાનું બરાબર